બાલ દોસ્તો આજે આપણે કઈ વસ્તુ ક્યાંથી જોઈએ છે અને કેવી લાગે છે એ આપણે જોયું પણ આજે મારે તમને એક કંઈક એક રમત કરવી છે તમારે વિચારવાનું છે હું તમને જે કામ આપું છું એ તમારે વિચારવાનું છે અને જવાબ આપવાનો છે કે શું આવું હોઈ શકે હું તમને ટીવી સ્ક્રીન ઉપર પણ એક ચિત્ર બતાવું છું અને પછી તમારે મને કહેવાનું છે જો ટીવી તમારી ટીવી ઉપર જો એક ચિત્ર તમને બતાવું છું હા કંઈક મજાનું જોઈએ તમને અહીંયા ટીવીમાં બે રેખાઓ લીટી તમે લીટી દોરો છો ને એ બે લીટી દેખાય છે એનું નામ આપણે અંગ્રેજીમાં આપ્યું છે એકનું એ નીચે છે એનું બી તમારે મને આટલું જ કહેવાનું છે કે કઈ મોટી છે અને કઈ નાની છે તો કોણ કહેશે અરે રે તમે તો બહુ તાવડા છો હા હા બધા તરત જવાબ આપો છો ને રમેશ એ નંબરની હં હં માન ઉપરની એ નંબરવાળી દ્રષ્ટિબેન તમે એ નંબર હમ હમ દર્શિ તમે પણ એ યોગ તમે પણ એ અરે બધાને એક જ જવાબ છે એ નંબર એ નંબરની જે લાઈન છે જે લીટી છે એ રેખા મોટી એવું છે ચાલો તમારો આ સવાલનો આ ચેલેન્જનો જવાબ તમને આપો તમે બધા જ ખોટા છો જોવું છે તમારે એક તમને ચિત્ર બતાવું છું ટેબલ ટોપ ઉપર જુઓ દોસ્તો મેં તમને હમણાં જે ચિત્ર બતાવ્યું ને એમાં એ અને બી એ બંને લાઇન તમે એવું કીધું કે એ લાઈન મોટી છે એ લીટી મોટી છે અને બી નાની છે ના આવું નથી જોવું છે તમારે કેમ આવવું છે જોવો જોઈએ હું તમને માપીને બતાવું આ એ નંબરની લીટી છે એને હું અહીંયા અહીંથી માંડી અને અહીં સુધીનું માપ કરીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો ફૂટપટ્ટી ઉપર એકસો ને પચાસ એમ એમ એટલે કે પંદર સેન્ટીમીટર ઉપરની લીટીનું માપ પંદર સેન્ટીમીટર થાય આ તમને એક રમત માટે તમને એક આકૃતિ બતાવું છું આ તમારે પાઠ્યપુસ્તકમાં નથી પણ તમારે વિચારવાનું છે આવું કેમ છે તમારા મમ્મી પપ્પાને પૂછો તમારા શિક્ષકને પૂછજો અને આનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરજો છે ને હવે ચાલો નીચેની માપીએ તમે તો કહેતા હતા કે સાહેબ ઉપરની મોટી છે નીચેની નાની છે આનું માપ જોઈએ લો આનું માપ કરતા આ પણ એકસો પચાસ જ આવે છે એનો મતલબ ઉપરની જે એ લાઇન હતી એ લીટી એ પણ પંદર સેન્ટીમીટર નીચેની બી પણ પંદર સેન્ટીમીટર આવું કેમ થયું તમે તો એમ કહેતા હતા કે સાહેબ એ નંબરની લાઇન મોટી છે બી નાની છે બંનેનું માપ તો એક જ છે એવા તમને મારા બીજા કેટલાક ચિત્રો બતાવવા છે ચાલો તમારી ટીવી પર એક નજર નાખો હમ બહુ જ ધ્યાનથી જોજો આ ચિત્ર આપણે તો આગળ ઉપરથી નીચેથી ઉપર પણ આ તો તમે કોઈ પણ દિશાથી જુઓ સામેથી જ અત્યારે જુઓ છો તમને શું દેખાય છે હું તમે ધારી ધારીની જે સફેદ ભાગ છે એને જુઓ અને કાળો ભાગ કંઈ અંદાજ આવે છે હા મગજમાં વિચારતા થઈ ગયા ને મનમાં કેમ આવું થાય કેટલીક વાર જોઈએ તો બે ચહેરા દેખાય છે બે કોઈ છોકરીના ચહેરા સામસામે અને સફેદ ભાગ જોઈએ છે તો આપણને કોઈ દીવી દેખાય છે દીવો કરવા માટેનું સ્ટેન્ડ કે ટીપોનું સ્ટેન્ડ એવું દેખાય છે થોડી થોડી વારે આપણું આંખો અને આપણું મગજ આમથી આમ ફરે છે આના ઉપર તમારે વિચારવાનું છે કે આવું કેમ થતું હશે એના માટે તમારા શિક્ષકને પૂછો તમારા મમ્મી પપ્પાને પૂછો કે આ ચિત્રોમાં આવું તો શું કરામત છે ચલો બાલ દોસ્તો આજે તમને બહુ જ મજા આવી હશે ખરું ને